આ જગતમાં પ્રત્યક્ષ કોઈ દેવ હોય તો સૂર્યનારાયણ દેવ છે જે સવારના પોરની અંદર સૂર્યનારાયણ ઉગે અને એના કિરણો ધરતી પર છૂટા થાય સચરાચર જગતની અંદર જો જીવન હોય એ સજીવ સૃષ્ટિ પાછળ કોઈ કારણ હોય તો સૂર્યદેવનો આશીર્વાદ છે ભગવાન સૂર્યનારાયણનો આશીર્વાદ છે એક એ પ્રત્યક્ષ દેવ છે આપણે ત્યાં શાસ્ત્રોમાં દેવ તો ઘણા થયા પણ એક સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે અને બીજા મને જે દેખાય છે મારાને તમારા ઘરમાં બેઠેલા મારાને તમારા મા બાપ છે ને એ પ્રત્યક્ષ દેવ છે માતા પિતા મને તમને આશીર્વાદ આપે તો મારોને તમારો બેડો પાર થઈ જાય અને મારાને તમારા માતા પિતા કોકને શ્રાપ આપે ને તો ગમે એના મૂળિયા ઉખેડી નાખે હું તમને રામાયણની વાત કહું તો રામાયણની અંદર રાવણ જ્યારે સીતાજીનું હરણ કરી ગયો રામને રાવણનું યુદ્ધ થવાનું હતું ને બીજા દિવસની સવારની અંદર મેઘનાદ અને લક્ષ્મણજીનું યુદ્ધ થવાનું હતું લખણેશ લડાતમ સૈન ધડાતમ મૂર્છા ઘાતમ મધરાતમ સાંજો ઘડી સાતમ વદે વિધાતમ એ થયું શું કામ કે મેઘનાથ જદી લક્ષ્મણની સામે યુદ્ધ કરવા માટે જતા હતા સવારના પોરની અંદર યુદ્ધ કરવા માટે જાય એ પહેલાં મેઘનાથ છે એ જઈ અને મા મંદોદરી પાસે જઈ અને આશીર્વાદ લેવા માટે જાય છે અને પગે લાગે છે અને મા મંદોદરી તે દિવસે મેઘનાથને રાવણના દીકરા રાક્ષસ હોવા છતાંય પોતાના દીકરાને આશીર્વાદ આપે છે કે વિજય ભવ અને મોઢામાંથી મોઢામાંથી માના શબ્દ નીકળે છે કે ભવ અને છે રણમેદાનની માલિપા યુદ્ધ કરવા માટે જાય છે સામે રામનો ભાઈ હતો લાલજી હતા લખણેશ હતો અરે શેષાય અવતાર હતા પણ તેમ છતાં શેષાય અવતારને મૂર્છિત થવું પડ્યું એની પાછળનું કારણ એટલું હતું કે મા મંદોદરીનો આશીર્વાદ હતો કે વિજય ભવો જેની પાસે પોતાની માનો આશીર્વાદ હોય તો સામે શેષાય અવતાર હોય તો પણ યુદ્ધની અંદર વિજેતા થાય થાય ને થાય એવું રામાયણ મને તમને કહે છે બધી જ મને તમને ખબર છે કે બીજા દિવસની અંદર લખણ લડાતમ શૈન ધડાતમ મૂર્છા ગાતમ મધરાતમ સાંજો ગઢી જાતમ વધે વિધાતમ કે પ્રાણ છડાતમ પરતમ લખણ લડાતમ સુસેણ વૈદને બોલાવવામાં આવ્યો અને સુસેણ વૈદ એવું કીધું કે સવાર પડતા જો સંજીવની નામની જડીબૂટી નહીં આવે તો લક્ષ્મણ મૂર્છિત નહીં મૃત્યુ પામશે પછી તો હનુમાનજી મહારાજ લઈ આવે છે જડીબૂટી અને લક્ષ્મણજીને સજીવન કરે છે પણ કેવું મારે એટલું છે કે તમે રામના ભાઈ હોય ને પણ તેમ છતાંય જો દુશ્મન છે એ માનો આશીર્વાદ લઈને આવ્યો હોય તો તમે અસ્તિત્વનો અંશ હોવા છતાં એની સામે જીતી ન શકો મા બાપનો આશીર્વાદ મળે તો દુશ્મન પણ તમારું કાંઈ બગાડી ન શકે પરમાત્મા પણ કાંઈ બગાડી ન શકે કારણ કે તમારી માનો આશીર્વાદ તમારી સાથે છે તમારા બાપુજીનો આશીર્વાદ તમારી સાથે છે અને સામે બીજી વાત એટલી જ કહી દઉં માનો શ્રાપ પણ એટલો અસરકારક હોય છે રામાયણની અંદર દશરથ રાજા છે એ નદીના કિનારે રાતના સમયે જાઈને બુડબુડનો કંઈક અવાજ આવે અને શબ્દવેદી બાણ મારે અને શ્રવણની છાતીમાં બાણ વાગે અને નિર્દોષ શ્રવણનું મૃત્યુ પામી જાય પછી શ્રવણ મરતી વખતે રાજા દશરથને કહે છે કે મારા આંધળા મા બાપ છે એ મારી રાહ જોઈને બેઠા છે હું એને પાણી પીવડાવવા માટે પાણી લેવા માટે આવ્યો હતો અને તમે મને બાણ મારીને મારી નાખ્યો છે નિર્દોષ શ્રવણનું મૃત્યુ થાય દશરથ રાજા છે ગુનો કરી અને શ્રવણના મા બાપ પાસે જ્યારે જાય છે ત્યારે શ્રવણના મા બાપ છે હૃદયમાંથી આઘાત પામી અને રાજા દશરથને શ્રાપ આપે છે કે અમે અમારા દીકરા વગર જે રીતે મૃત્યુ પામીએ છીએ એમ હે રાજન ચાર ચાર દીકરા હોવા છતાંય મૃત્યુ વખતે તારે દીકરો હાજર નહીં હોય કલ્પના કરો એક બાળક બાળકનાય મા જ્યારે ખીજાય અને એ જ્યારે શ્રાપ આપે ત્યારે ભગવાન રામનો બાપ હોવા છતાંય માના શ્રાપમાંથી મુક્ત ન થઈ શકે અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે દિવસે રાજા દશરથ મરણ પથારીએ પડ્યા હતા તે દિવસે કોઈ એની પાસે નહોતું ચાર ચાર દીકરા હોવા છતાંય વનવાસમાં બે ગયા હતા અને બે મામાના ઘરે હતા કોઈ હાજર નહોતું અને એક માનો શ્રાપ લાગી જાય તો કેવું થાય કે રાજા દશરથ જ્યારે મરણ પથારીએ પડ્યા અને આંખો બંધ થઈને આંખો બંધ થયા પછી રાજા દશરથને શ્રવણના માતા પિતા ખાડ 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 દાંત કરતાં કરતાં દેખાણા અને શ્રવણના માતા પિતાએ દશરથને કીધું કે રાજા યાદ આવે છે કાંઈ તને મરણ પથારીએ પડ્યો છે ને તું આવી જ રીતે અમે મરણ પથારીએ પડ્યા હતા અને અમારો શ્રવણ હાજર નતો ચાર ચાર દીકરા હોવા છતાંય હવે તારે તારા દીકરા તારી પાસે છે નહીં એટલે ભગત બાપુએ લખ્યું કે જે બે તપસ્વી રે એની મૂર્તિ ખડ ખડ હસી દશરથ ને સામે દેખાણા રે 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 ગોલ્યા અંધો ને જંતી બે તપસ્વી તે દિરાજ ભવન મારે સુતી તિરાણીયું અને આમને નિંદ્રાનેણે વસી ત્રણ ત્રણ રાણી હતી પણ રાજભવનમાં માં હતી આ રાજભવન મારે સુતી તિરાણીયું ને નિંદરા વસી તે અંધો ને જંધી બે तपस्वी रे जनी मूर्ति खड़खड़ हंसी दशरथ ने सामने देखाना रे 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 ओडा हम तो ने गांती बे तपस्वी श्रवण माता पिता